ડભોઈ ખાતે ગતરો સિંધી સમાજ દ્વારા ચેટીચંદ નિમિત્તે સમસ્ત સિંધી સમાજ દ્વારા ખૂબ ધામધૂમથી તેની ઉજવણી કરવામાં આવી હતી. ચેટીચંદ એટલે સિંધી સમાજનું નવા વર્ષની શરૂઆત. ગતરોજ ડભોઈ સિંધી સમાજ દ્વારા તેમના ઇષ્ટદેવ એવા ઝૂલેલાલ મંદિરેથી વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. નગરમાં આ શોભાયાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ શોભાયાત્રાને જોવા નગરના શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સિંધી સમાજના બાળકોથી માંડી સૌ કોઈએ જાત જાતની વેશભૂષા ધારણ કરી અલગ અલગ રૂપમાં દેખાયા હતા. ચેટીચંદનો શાબ્દિક અંત એટલે ચૈત્ર માસની ચંદ્રતિથી. સિંધી સમુદાય તેમના ઇષ્ટદેવ ઝૂલેલાલની જયંતિ ભારતના ખૂણે ખૂણે શ્રદ્ધા અને પ્રેમથી ઉજવે છે. સદભાવના પ્રવર્તક ઝૂલેલાલ અત્યાચારની સામે પ્રેમ અને ભાઈચારાનું પ્રતીક છે. ચેટીચંદના દિવસે આખો સિંધી સમાજ ઝૂલેલાલના નામનું સ્મરણ કરી વિવિધ કાર્યક્રમોમાં ભાગ લે છે. આ દિવસે સમાજના લોકો ધંધો રોજગાર બંધ કરી ઇષ્ટદેવનું સ્મરણ કરે છે. આ શોભાયાત્રામાં ડભોઈ સિંધી સમાજના પ્રમુખ સુભાષભાઈ ભોજવાણી, ડભોઈના માજી ધારાસભ્ય શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, બ્રિજલાલભાઈ જેઠવાણી, લખુભાઈ મોરવાણી, સંજયભાઈ કાલી તથા સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, તો સમાજની મહિલાઓ અને યુવાધન પણ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. સિંધી પંચાયત દ્વારા ચેટીચંદની ભવ્ય ઉજવણી રાખવામાં આવેલી છે અને ડભોઈના તમામ સિંધી વેપારી ભાઈ બહેનોએ પોતાની દુકાને ધંધો રોજગાર મેળવીને આ વર્ષે ઉજવણી યાદને કરી છે. કઈ કઈ જગ્યા પર છે આ ડભોઈ? આ રાધે કૃષ્ણની સામે આવેલ ઝૂલેલાલ મંદિરથી લઈને ટાવર રહીને જલારામ મંદિરે વિસર્જન થશે હીરા બાબત પર અને સાંજે પ્રસાદી બપોરે અડવાણી બપોર.